નમસ્તે બાળકો ધોરણ પાંચ વિષય આસપાસ પ્રકરણ વીસ જંગલો કોના તો આ પાઠમાં આપણે સૂર્યમણી વિશે જોતા હતા કે સૂર્યમણી છે તે જંગલો પ્રેમી હતા તો આપણે ભાગ એક બે અને ત્રણમાં ઘણું બધું સૂર્યમણી વિશે જાણી ગયા તો આપણે આપણે ભાગ આગળના ચારમાં જોશું કે સૂર્યમણી છે તે મિઝોરમમાં હવે શું કરશે તો તેમાં ખેતી કઈ રીતના કરવાના હતા લોકો તો તેના વિશે આપણે જોવાના હતા

વનવાસી વિસ્તાર હતો અને ત્યાંના લોકો છે તે જંગલોને ખૂબ જ પ્રેમ કરતા ખૂબ જ ચાહતા હતા તો તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન તે લોકો કરતા કારણ કે તેના ઉપર જ ચાલતું હતું હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે આપણે વાંચીશું જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે અત્યાર લગી આપણે ઝારખંડના જંગલો વિશે જાણવું ઘણું બધું જાણ્યું હવે આપણે

તે વૃક્ષોના લાકડા અને ઔષધિઓ તરીકે તેને વેચીને શહેરમાં જઈને વેચીને તેના ઉપરથી તે પોતાનું ગુજરાન ચલાવતા હતા તો તો હવે આપણે મિઝોરમ વિશે થોડું ઘણું ટન 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 જેવો ઘંટ વાગ્યો લોમટે આ ડીંગી ડીંગી માએ ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી રસ્તામાં તેઓ ઝરણા પાસે વાસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાયમાં સર પણ ઉતાવળમાં હતા આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી તે સભામાં લોટરી નીકળવાની હતી કે ક્યાં પરિવારની ખેતી કરવા કેટલી જમીન મળશે તો આ લોટરીની વાત થાય છે કે લોટરી મળવાની હતી લોટરીમાં શું લાગવાનું હતું તો કે કોને જમીન મળશે ખેતી કરવા માટે કેટલા લોકોની જમીન મળશે તે લોટરીમાં નીકળવાનું હતું જમીન આખા ગામની હતી કોઈ એક વ્યક્તિની ન હતી તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા હતા તો જમીન છે તે માત્ર એક વ્યક્તિની ન હતી એક વ્યક્તિની ન હતી તેના કારણે લોકો છે તે જમીનના જુદા જુદા ભાગોમાં અલગ અલગ લોકો અને વારાફરતી ખેતી કરતા હતા વાંસમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે સાયમાસરના પરિવારને પહેલી તક મળે છે તેમણે કહ્યું હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ ગયા વર્ષે મેં વધારે લીધી પરંતુ ખેતી સારી રીતે થઈ નહીં મારી બહેન ચીરીના લગ્ન બાદ ચીરીના લગ્ન બાદ તે સાસરે જતી રહે પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું તો આ સાયમાસર સર છે તેને તેના પરિવારને પહેલી તક મળે છે તેના માટે તો કે ચિઠ્ઠી ઉપાડવા માટે લોટરીની ચિઠ્ઠી લાગવાની હતી તો તેના માટે સાયમા સર છે તેને પહેલો તક મળે છે પરંતુ તે કહે છે કે આ વર્ષે અમે વધારે જમીન લેશું નહીં કારણ કે અમારે અમારી બેન છે તેની બેન છે જીરી તેના લગ્ન થઈ ગયા છે અને તે સાસરે જતી રહે છે તો તેના કારણે હવે સહેમસર છે તે એકલા પડી ગયા છે અને તેના કારણે ખેતી સંભાળવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે તો તેના કારણે તે કહે છે કે અમે આ વર્ષે વધુ જમીન લેશું નહીં સાયમાસરે ત્રણ ટીન જમીનનું પૂછ્યું નાની માથીની એ પૂછ્યું ત્રણ ટીન જમીન એટલે શું તો અહીંયા સાયમાસર છે એ ત્રણ ટીન જમીનનું કહે છે જમીનનું કહ્યું તો હવે ચામુઈને પ્રશ્ન થાય છે માથીન કહે છે કે આ ત્રણ ટીન જમીન એટલે શું તો તેને આ ચામુ છે તે સમજાવે છે કે જેના ઉપર આપણે ટીન ટીન બીજ ઉગાડી તેને જમીન કહેવાય એટલે કે એક પ્રકારનું અનાજ ઉગાડી શકીએ તેને એક ટીન જમીન કહેવાય તો આ સાયમાસર છે તેને કેટલું જમીન જોઈએ છે તો કે ત્રણ ટીન જમીન સાયમાસર જોઈએ છે ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી આવી રીતના મિઝોરમમાં લોટરી લાગ લોટરી દર વર્ષે કરવામાં આવતી તો તેના કારણે બધાને અલગ અલગ જમીન મળતી અને એક જમીન ઉપર પોતાની ન હોય એના કારણે બધાને તેમાં વારાફરથી વારો મળતો અનાજ ઉગાવવા માટે તો શોધી કાઢો મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે તો આપણે શોધી કાઢવાનું છે નકશામાં આપણે આગળ જોયું કે ભારતનો નકશો જોયો કે તેમાં કયા ગાઢ જંગલો થાય છે ક્યાં ઓછા ગાઢ જંગલો થાય છે તો હવે આપણે મિઝોરમ શહેર છે તેની આજુબાજુ કયા રાજ્યો છે 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 તે જોવાનું તો આ મિઝોરમ મિઝોરમ શહેર તેની આજુબાજુ ત્રિપુરા મેઘાલય અને મ્યાનમાર જેવા રાજ્યો છે ત્યારબાદ મણિપુર તો આ રાજ્યો છે તે મિઝોરમની આજુબાજુ આવેલા આગળનો પ્રશ્ન છે કે ચામુએ કહ્યું તેઓ ટીન એકમનો ઉપયોગ કરી જમીન માપે છે જમીન માપવાના બીજા કયા ઉપાયો છે તો આ મિઝોરમની જગ્યાએ જે ખેતી કરે છે ત્યાંના લોકો ટીન એકમનો ઉપયોગ કરીને જમીન માપે છે બીજા ઘણા બધા એકમો છે જમીન માપવાના જેમ કે હેક્ટર વીઘો ચોરસ મીટર ગુઠો વગેરે રીતના ઘણી બધી રીતે આપણે જમીનને માપી શકીએ છીએ તેના એકમો છે કે તે રીતના આપણે માપ કાઢીને આટલી જમીન છે આટલા વિઘા જમીન છે આટલા હેક્ટર જમીન છે આટલા ચોરસ મીટર જમીન છે એમ કરીને આપણે જમીનને માપી શકીએ છીએ બીજા એવા ઉપાયો છે ત્યારબાદનો પ્રશ્ન છે કે શાળાએથી પાછા ફરતા બાળકો વાસના કપમાં પાણી પીતા હતા તમારા માટે એ કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં મૂક્યો હશે કેમ તો આ વાસના કપ કોણે બનાવ્યો હશે તો આ વાસનો કપ છે એ ઘણા બધા લોકો બનાવે છે વનવાસી લોકો છે એ આ ફાસની વસ્તુઓ બનાવે છે કારણ કે આવતા જતા વટેમાર્ગોને પાણી માટે કોઈ પણ વસ્તુ મળી રહે તો તેના માટે આ ફાંસનો કપ છે તે બનાવ્યો હશે જંગલો બચાવવા શું કરી શકાય તો જંગલોને આપણે બચાવો જંગલોને વૃક્ષોને કાપવા હોય તો કઈ રીતના બચાવી શકાય જંગલોને બચાવવા માટે તેનું જતન કરવું વૃક્ષેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષો કાપતી વ્યક્તિને સજા કરવી જોઈએ જેના કારણે વૃક્ષો એટલે કે જંગલો છે તે આગળ વધતા રહે જંગલોનો નાશ લોકો ઓછો કરે તો જંગલોનું વિસ્તાર છે તે વધે અને તેના કારણે વરસાદ પણ વધુ આવે જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગ્રામીણોએ ગ્રામીણ ગ્રામવાસીઓએ સક્રિય ભાગીદારી કરવી પડતર જમીનમાં અને પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા વૃક્ષો રોપી જંગલોનો વિકાસ કરવો જોઈએ જે વૃક્ષો ઝડપથી ઉગી શકે તેવા જંગલો જંગલમાં વૃક્ષો વાવીને જંગલો છે તેના પ્રદેશનો વિસ્તાર કરવો જોઈએ જંગલ ખાતરના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ જેમ કે જંગલમાં જે કામ કરતા હોય જંગલનું ધ્યાન રાખતા હોય તેને આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ તેનું સન્માન કરવું જોઈએ જેના કારણે તે જંગલને સારી રીતે સાચવે સામાજિક વનીકરણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમો પ્રોત્સાહન આપવું જોઈએ વિશ્વ વન દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ જેવા પર્યાવરણલક્ષી દિવસો આપણે ઉજવવા જોઈએ વિવિધ પુરસ્કારો દ્વારા વન વિકાસની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ આગ લાગે તો તેનું તાત્કાલિક સમન કરવું એટલે કે સમસ્યાને જોઈએ તેનું નિરાકરણ કરવું જોઈએ જંગલ વિષયક સંશોધનો કરનારી કાર્યનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ જેના કારણે જંગલો વિશે બધા જાણતા થાય અને બધાને ખબર પડે કે જંગલો છે તો જ આપણે છીએ જંગલો ન હોય તો આપણું જીવન શક્ય નથી જંગલો છે તે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે ઔષધિ તરીકે લાકડું આપે બળતળી તો જંગલોનો આપણે બચાવ કરવો જોઈએ તેનો નાશ કરવો જોઈએ નહીં